પણ અમુક લોકો પાછું ખોટું બી લાગે છે, કારણ કે અમને નવા જ્ઞાન મળે અરિજિત છે, અંકિત તિવારી ના બધા, એટલે એવું થાય કે અમે બહુ ઊંડી થઈ ગયા પ્રોગ્રામને આગળ વધારતા પહેલા, જેના કારણે પ્રોગ્રામ સક્સેસ કહેવાય. સૌ પ્રથમ તો તાળીઓના ગડગડાટથી જે મારી જોડે આખી ટીમ છે એમના માટે એક વાર જોરદાર તાળીઓ. સપોર્ટ વગર કઈ થાય નહીં. બીજા નંબરે આપણા સ્પોન્સર્સ, મેં આજે સવારે એક બે જણ જો બ્રિસ્બેન વાત કરી, ક્યાંથી ઓસ્ટ્રેલિયાની અંદર ફર્સ્ટ ટાઈમ એ સ્પોન્સર્સ એ રીતે એ લોકોનું એનાઉન્સમેન્ટ થવાનું હશે આજે ફર્સ્ટ ટાઈમ, કે દરેક સ્પોન્સર ઉપર મેં જાતે એક એક જોક્સ બનાવ્યા છે કે દરેક સ્પોન્સરનું એની અંદર નામ આવી જાય, એટલે પહેલાં તો એ બધા ઉપર એક એક જોક્સ કહીશ, પછી એ બધાને આપણે સ્ટેજ ઉપર બોલાવીશું. આપણા પહેલા સ્પોન્સર છે, સૌપ્રથમ સ્પોન્સર પહેલાં એક વાત કહી દઉં કે આપણે જ્યારે લેટર વાંચ્યો તો અંદર ઇન્દુલાલ યાજ્ઞિકનું નામ ફર્સ્ટ મીટિંગની અંદર હતું, કે એમણે મહાગુજરાતની ચળવળ શરૂ કરી હતી ગુજરાત રાજ્ય અલગ બનાવવા માટે. તો આપની જાણકારી માટે કહું કે ઇન્દુલાલ યાજ્ઞિક એ પોતે નડિયાદના રહેવાસી હતા, એટલે ફરી અગેન મારા માટે તો નડિયાદી, એમનો જન્મ નડિયાદની અંદર, સરદાર વલ્લભભાઈ એ પોતે નડિયાદની અંદર જન્મ, એટલે મારા માટે તો બહુ ગર્વની વાત કહે. અને ભગવાનને એવી પ્રાર્થના કરું કે આવા ને આવા ફંક્શન ગુજરાત સ્થાપના દિવસના દર વર્ષે કરતો જ રહો, બીજા તો કરીશું પણ ગુજરાત સ્થાપના દિવસના. આપણા ફર્સ્ટ સ્પોન્સર છે આજના કરીમંચ સાલિમભાઈ પટેલ, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. સાલિમભાઈ પટેલ એને કરીમંચ બહાર બોર્ડ માર્યું હતું કે જમી જાઓ તમે, બિલ તમારા છોકરા પે કરશે. એટલે હું તો ફાઈ ગયો યાર, કેવું પડે આપણે જમી જાય આપણા છોકરા પે, અહીંયા તો ખબર ને 18 પ્લસ થાય એટલે પોત પોતા તું તારું કે હું મારું કહેવાય. એટલે મેં કહું આ સાલિમભાઈ સ્કીમ સારી કહે તો કે હા કે, એટલે હું તો 10-15 ભાઈબંધો લઈ ગયો, મેં કહું જમો જેટલું જમાય એટલું, છોકરા પૈસા આપવાના, આપણે કોઈ ચિંતા નહીં. એટલે અમે તો બધું સારું એવું જમ્યા, તો પેલા બિલ લઈને આવ્યા સાલિમભાઈ, મેં કહું અમારા છોકરા આપી દેશે, તો કે આ બિલ એ નહીં કે આ તમારા પપ્પા જમી ગયા ને એનું છે. બીજી એક વાત કરું કે હું જોકે અંગ્રેજી ભાષાનો બહુ વિરોધી નથી, પણ જોકે અંગ્રેજી ભાષા મને બહુ આવડતી નહીં. એબીસીડી ચાર છે, મને એક જ મોડે આવડે છે, તમને બધા ચાર મોડે આવડતી હોય ખબર નહીં મને.